नमस्कार विद्यार्थी मित्रों गुड इवनिंग क्या छो छोड़ दा मजा मा लेट्स स्टार्ट चैप्टर नंबर थ्री सुदर्शन चक्र रिवीजन बैच बराबर ओके okay.

મહેનત કરતા રહો સફળતા એકવાર તમને અવશ્ય મળશે મળશે અને મળશે આ એક પોઝિટિવ થિંકિંગ પોઝિટિવ વિચારથી આપણે આપણા આજના રિવિઝન બેચની શરૂઆત કરીએ છીએ બરાબર બેટા પેલું સાત માર્કસ નું જનરલ ઓપ્શનમાં બાર માર્કસ નું થાય ને કારણ કે આયોજન ચેપ્ટર નંબર ત્રણ આયોજનના આઠવામાં આયોજનનો એક સવાલ પાંચ માર્કસ માં આવે સમજાય છે

ત્રીજા ચેપ્ટરના બે પ્રશ્ન થશે તેતાલીસ આયોજનના લક્ષણો અને ફોર એક્ઝામ્પલ ચુમ્માલીસ આયોજનની પ્રક્રિયા આ રીતના બે પ્રશ્ન થાય સમજાણું કારણ કે જનરલ ઓપ્શન છે ઓલામાં તો હું હતું બેમાંથી એક લખવાનો હતો અહીંયા ગમે બે 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 પણ લખી શકો એટલે આમાં છે ને બહુ બ્લુ પ્રિન્ટ તમારી સામે જ છે બ્લુ પ્રિન્ટમાં કોઈ ચેન્જીસ છે જ નહીં ખાલી જે ઇન્ટરનલ પ્રશ્ન હતા જગ્યાએ કોમન થઈ ગયા છે ઓકે ચાલો હવે શરૂઆત કરીએ આપણે આપણા રિવિઝન ની જો એક પ્રશ્ન પાંચ માર્ક્સ નો આવવાનો છે મુદ્દા મેસ્ટ બધા અને ચાવી તમને બધી કરાવી દીધેલી છે ચાવી મુદ્દા ક્લિયર છે આયોજન સાર્વત્રિક છે બરાબર ચાવી ફરીથી ઓકે ચાલો આયોજન સાર્વત્રિક છે પછી ગમે ત્યાં રમત ગમત નું મેદાન હોય શિક્ષણ હોય રાજકારણ હોય ધાર્મિક ક્ષેત્ર હોય સામાજિક ક્ષેત્ર હોય દરેક ક્ષેત્રમાં આયોજનની જરૂર પડે છે એ આપણે આ જોઈ જોઈ ગયા છીએ બરાબર ચાલો આયોજનના અર્થ આપણે લઈએ હા ફિક્સ ફરજિયાત પ્રશ્ન ચેપ્ટર માંથી આવશે જ આપને એવું પૂછાય કે આયોજન એટલે શું એટલે બિલી ગોય દાદાને આપણે યાદ કરી લેવાના છે કે આયોજનનું કાર્ય એટલે

તમને એવું કે કે આયોજનની જોર્જ આ ટેરીની વ્યાખ્યા આપો તો આપણે જોર્જ આ ટેરીની વ્યાખ્યા આપવી પડે વ્યાખ્યા ફરી એકવાર રિપીટ કરું છું કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા કાર્યને અનુસરવાની નીતિ વિધિ તબક્કા અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ નક્કી કરવી ચાલો આગળ વધીએ ઉર્વિક ડેવિડ આયોજન મુખ્યત્વે બૌદ્ધિક પ્રક્રિયા છે એક માર્ક્સ નો પ્રશ્ન આમાંથી ઘણી વાર પૂછાય છે અને જેમને ક્વિઝ આપી હશે કયો પ્રશ્ન પ્રશ્ન પૂછાય પૂછાય એવો છે કે નીચેનામાંથી કોના મતે આયોજન એ બૌદ્ધિક પ્રક્રિયા છે અથવા કયા સંચાલન શાસ્ત્રીએ આયોજનને

દસ માર્ક્સનું તો આ ચેપ્ટર માંથી જ આવે એક મજાની વાત કહું આ ચેપ્ટર માં ખાલી પાંચ જ સવાલ છે આ ચેપ્ટર એક તો લક્ષણો પ્રક્રિયા મહત્વ મર્યાદા ઘટકો અને પ્રકારો છ માંથી મહત્વ સવાલ ત્રણ માર્ક તો યાદ રાખજો પાંચ માર્ક્સ પૂછાઈ શકે આયોજન નું લક્ષણ ચાવી સર્વ પ્રથમ ચોવીસ પપ્પુ ભેંસ કેવી ભેંસ ચોવીસ પપ્પુ ભેંસ પેલું કાર્ય સર્વપ્રથમ સર્વ્યા સોરી સર્વ વ્યાપી તો સર્વ હોય એટલે ખબર પડવી જોઈએ દરેક ક્ષેત્ર જ્યાં જ્યાં સર્વવ્યાપી આવે ને એક વાત યાદ રાખજો બધા એમ કામ આવશે જ્યાં જ્યાં સર્વવ્યાપી આવે ત્યાં દરેક ક્ષેત્ર પછી ક્ષેત્રના નામ લખ દેવાના કયા કયા ધાર્મિક ક્ષેત્ર સામાજિક ક્ષેત્ર રાજકીય ક્ષેત્ર શૈક્ષણિક ક્ષેત્ર બરાબર સંરક્ષણ ક્ષેત્ર દરેક ક્ષેત્ર રમતગમત છે સર્વવ્યાપી આવે ત્યાં બધા ક્ષેત્ર લખી દેવાના સમજ પડી પહેલો મુદ્દો સર્વવ્યાપી ક્લિયર બીજું સર્વપ્રથમ સંચાલનના કાર્ય કેટલા ખબર છે ને તમને પાંચ બોલો તો કયા કયા પાંચ કાર્ય સંચાલનના પાંચ કાર્ય બરાબર છે પણ કયા કયા બોલો તો જલ્દી સંચાલનના પાંચ એક એક સાથે કોમેન્ટમાં વેરી ગુડ જાગીરભાઈ આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા દોરવણી અને અંકુશ આ પાંચે સૌથી પહેલું કાર્ય કયું છે આયોજન આયોજન થી શરૂઆત થાય એના આધારે જ વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા દોરવણી અંકુશના કામ થતા હોય છે સર્વપ્રથમ જે લક્ષી ભવિષ્યના ધ્યેય સિદ્ધ કરવા આયોજન કરવામાં આવે યાદ રાખજો નિર્ણય પ્રક્રિયા માટે જરૂરી જો આયોજન છે આયોજન એ નિર્ણય પ્રક્રિયાનું જ કાર્ય છે આયોજનમાં ડગલે ને પગલે નિર્ણય લેવાના હોય ભવિષ્યમાં શું કરશું નિર્ણય લેવાનો

લીધું તો કઈ કોલેજ માં લવ કોલેજ નક્કી થઈ ગઈ અપડાઉન કરવું કે ત્યાં હોસ્ટેલ માં બધા નિર્ણય ડગલે પગલે લેવાના આવશે સર એક માર્ક્સ માં પૂછાઈ શકે આયોજન કેવી પ્રક્રિયા છે હા એક ચોકસાઈ જરૂરી છે તમે ખોટી કલ્પના કરો ચાલે હું પચાસ કરોડ લઈ આવીશ એક મોટી ફેક્ટરી ચાલુ બધ આમ ખાડલા પર બેઠા બેઠા આમ કલ્પના કરો તો આયોજન ચાલે નહીં આયોજન એ ચોક્કસ આંકડાકીય માહિતીને આધારે હકીકતને આધારે થાય છે અને હકીકતને આધારે આયોજન થાય છે તો એમાં ચોકસાઈ ચોકસાઈ બેટા વગરનું આયોજન ચાલે નહીં ક્લિયર છઠ્ઠું વિકલ્પોની યાદી આયોજન કરતી વખતે અનેક વિકલ્પો ભાવે અને આ વિકલ્પોની યાદી તૈયાર કરવી પડે ને જેમ મેં હમણાં કેમ તમને વિકલ્પ ની યાદી તૈયાર કરે કે બાર માં પછી શું કરવું વિકલ્પની યાદી જોવો તમને કામ આવશે બીકોમ કરું બીબીએ કરું બીસીએ સીએ માં જાઉં બીએસસી આઈટી કરું બીઆરએસ કરું શું શું ભણવું છે અનેક વિકલ્પો ઉદ્ભવે છે અને આ વિકલ્પની આપણે શું બનાવવી પડશે એક યાદી તૈયાર કરવી પડશે કરવી પડશે કે નહીં કે ભાઈ તમારી પાસે આટલા વિકલ્પો છે આની યાદી તૈયાર કરવી પડશે તો આયોજન યાદી તૈયાર કરે છે કારણ કે તમારી પાસે વિકલ્પોની યાદી હશે તો એમાંથી સાચા વિકલ્પની તમે પસંદગી કરી શકશો ક્લિયર છે સતત પ્રવૃત્તિ

તો શું આવશે જવાબ ખાલી જગ્યા સફળ આયોજન ની પૂર્વ શરત છે આયોજન કોઈ દિવસ જળ ન હોય સમય સંજોગો અનુસાર એમાં ફેરફાર કરવા જ પડે ઓકે પૂર્વાનુમાન આયોજન ભવિષ્ય માટે છે અને ભવિષ્ય નિશ્ચિત છે કે અનિશ્ચિત છે આયોજન ભવિષ્ય માટે થાય અને ભવિષ્ય કેવું છે અનિશ્ચિત તો અનિશ્ચિત વસ્તુ વિશે ચોક્કસ આપણે કહી શકીએ કે ભવિષ્યમાં આવું જ થશે એવું ચોકસાઈ ભર્યો કઈ કરી શકીએ કહી શકીએ તો એનું માત્ર ને માત્ર આપણે શું કરી શકીએ અનુ અનુમાન કરી શકીએ એને કહેવાય પૂર્વાનુમાન એટલે આયોજન એ પૂર્વાનુમાનની પ્રક્રિયા છે અને ભવિષ્યલક્ષી પ્રવૃત્તિ આયોજન એ ભવિષ્ય માટે થાય ભૂતકાળનું આયોજન થાય નહી ભૂતકાળ તો ગયો આયોજન ભવિષ્ય માટે ઓકે દસ મુદ્દા થયા દસ મુદ્દા લખવાના છે અગિયારમો મુદ્દો નહીં અગિયાર માંથી ગમે દસ મુદ્દા લખજો

લખવાના ચાવી છે બરાબર આમાં એક માર્ક્સ પ્રશ્ન યાદ રાખવાનો કે આયોજનનું નું મહત્વ સ્વીકારી ભારત સરકારે આયોજન માટે હેની રચના કરી છે નીતિ આયોગની બરાબર એક માર્ક નો પ્રશ્ન યાદ રાખજો પરીક્ષામાં પૂછાય શું પ્રશ્ન પૂછાય કે આયોજન નું મહત્વ સ્વીકારી ભારત સરકારે બરાબર ચાવી શું છે આ અસર કવિઅપચોસ આ ધ્યેય અસર કવિયબ ચોસ બરાબર જો હું ટીક કરાવું ઓનલાઈન કરું એટલું યાદ રાખો તમામ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને બને પહેલું તમામ પ્રવૃત્તિ કેવી વ્યવસ્થિત ધ્યેય સિદ્ધિમાં ઉપયોગી તો ધ્યેય સિદ્ધિ યાદ રાખો અસરકારક અંકુશ આયોજનને કારણે અસરકારક અંકુશ કર્મચારી પર રાખી શકાય

ખાલી એક શબ્દ હોય ને એટલે વાક્ય આખું બની જાય જોજો પ્રવૃત્તિનું સંકલન હું બોર્ડ ઉપર ઉપરને જોતો પણ મારી રીતે હું વાક્ય બનાવી શકું કે આયોજન દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધી શકાય છે બરાબર ગ્રુપમાં નહીં આપણે આપણી એપ્લિકેશનમાં આવશે એમાંથી લઈ લેજો અપલોડ કરી દઈશ બરાબર છે કારણ કે પીસીમાં અને ડિજિટલમાં મારું વોટ્સઅપ ખુલતું નથી એટલે ગ્રુપમાં મૂકવામાં બહુ બધા પ્રોબ્લેમ થાય અનિશ્ચિતતામાં ઘટાડો બરાબર તો આટલા એક શબ્દ ઉપર આપણે ખબર પડી જાય અનિશ્ચિતતા કારણે ભવિષ્યની આયોજનને કારણે સાધનોનો બગાડ ઘટે છે મતલબ જે નાનકડો શબ્દ મેં તમને લખાવો છે આગળ એ શબ્દમાંથી આખું વાક્ય તમારે બનાવવાનું છે ખબર તમે નાના ચીકુડિયા બીકુડિયા હતા આમ છેડામ

તો શું ચોકસાઈમાં વધારો ચોકસાઈ કારણે ચોકસાઈમાં વધારો થાય છે સંચાલકીય કાર્યમાં સરળતા આયોજનને કારણે સંચાલનના અન્ય કાર્ય સરળ બને સંચાલનના અન્ય કાર્ય એટલે કયા કયા આયોજન સિવાયના અન્ય કાર્ય સરળ બને છે તો મહત્વ ક્લિયર ત્રણ માર્ક્સમાં પૂછાય ચાલો ચાલો જલ્દી ફટાફટ બધા આન્સર આપવાનો છે સૌથી મહત્વનો બરાબર લક્ષણો પાંચ માર્ક્સ માં પૂછાય જ રીતે મર્યાદાઓ પણ પાંચ માર્ક્સ પૂછી શકાય મહત્વની પ્રશ્નો છે આ યાદ રાખજો પાંચ માર્ક્સ માં પૂછી શકાય શકાય ને શકાય ચાવી છે ભાવિક બાજની લાંબી આંખમાં શું છે ચાવી એ ભાવિક બાજની પેલું ભાવિ અનિશ્ચિતતા આયોજન ભવિષ્ય માટે થાય થાય કે નહીં તો ભવિષ્ય માટે આયોજન થાય છે ભવિષ્ય નિશ્ચિત છે કે અનિશ્ચિત છે

આ રે તે મૂડી શકે એમ છે પણ એને જ્યારે આયોજન રૂપે પાંજરામાં તમે કેડ કરી દેશો તો એની સર્જનાત્મકતાને ને અવરોધ નડશે એના પાંખો ને સમજાય છે આયોજન એ કર્મચારીની સર્જનાત્મકતાને ને છે એની આવડતની પાખો કર્મચારીની આવડતની જે પાખો છે એને કાપવાનું કામ આયોજન કરે છે આ એક બીજી મર્યાદા છે ત્રીજી બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા ચાલો હું આંતરિક પરિબળો નું આયોજન કરીશ

મે અગાઉ જે આંતરિક પરિબળો ઉપર મારો કંટ્રોલ છે મે 5 વાગ્યાનો લેક્ચર કરના નાખી એ મારા કંટ્રોલમાં છે વિદ્યાકુળમાં શેડ્યુલ અપડેટ કરી દેશ એ મારા કંટ્રોલમાં છે તમને મેસેજ કરી દેશ તમને 5 વાગ્યે બોલાવી દેશ એ બધું મારા કંટ્રોલમાં છે આ બધા આંતરિક પરિબળો છે અમારા મારા કંટ્રોલમાં છે પણ લાઇટ મારા કંટ્રોલમાં છે કે 5 વાગ્યે લાઇટ ના કહી દો એ જતી નઈ લાઇટ ના જતી મારો લેક્ચર છે દેશ મારા કંટ્રોલ

આયોજનમાં જતા આવે મને એમ કે આયોજન થાય જળતા એટલે એક એક વાતને પકડી લેવું એને જડતા કહેવાય આપણે અમુક વાર નથી કહેતા એ જડ જેવો છે જડ જેવો મતલબ એવો માણસ કે એને કોઈ પણ જાતની અસર નો થાય જે ચેન્જીસ લાવવા જ નથી માંગતો સુધરવા નથી માંગતો એ છે તો આયોજન જળતા કઈ રીતે લાવે છે આયોજન ઘડાય ઉચ્ચ સપાટીએ યશોન નો બધા એગ્રી છો ને અમલ કઈ સપાટીયા થાય

લાંબી પ્રક્રિયા ઓર કોણ કોણ હે 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 ક્લાસ ક્લાસ ગયા ક્લાસમેપ સપાટી ઉચ્ચ સપાટી એની ઉપર વિચારણા કરે અને ફેરફાર કરે ત્યાં સુધી સપાટી જૂના આયોજન ને વળગી રહેશે એટલે ત્યાં સુધી ચડતા રહેશે લાંબી પ્રક્રિયા આયોજન લાંબી પ્રક્રિયા કેમ છે કારણ કે આયોજન માટે માહિતીની જરૂર પડે પેલા માહિતી એકત્રિત કરો એકત્રિત કર્યા પછી એનું અલગ અલગ ભાગમાં વર્ગીકરણ કરો વર્ગીકરણ કર્યા પછી વિશ્લેષણ કરો વિશ્લેષણ કર્યા પછી અર્થઘટન કરો અર્થઘટન કર્યા પછી વિકલ્પોની વિચારણા કરો એમાંથી શ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી કરો થાકી ગયો કેટલા સ્ટેપ છે કે નહીં પહેલું સ્ટેપ જો હું સ્ટેપના નામ નહીં લખું પહેલું સ્ટેપ માહિતી એકત્રિત કરો બીજું સ્ટેપ એનું વિશ્લેષણ કરો ત્રીજું સ્ટેપ એનું અર્થઘટન કરો

સંજોગો બદલા એટલે અગાઉથી કરેલું આયોજન અપ્રસ્તુત બની જાય અપ્રસ્તુત એટલે બિન ઉપયોગી બની જાય એક એક એક્ઝામ્પલ આપું ને એટલે સમજાય સંજોગો બદલાતા અગાઉથી કરેલું આયોજન કઈ રીતે અપ્રસ્તુત બને દાખલા તરીકે તમે દિવાળીના 3 મહિનાની વાર છે અને તમે આમ આયોજન કરી લીધું કે ભાઈ આ વખતે તો દિવાળીએ આખું ફેમિલી ફરવા જવાનું છે બધું બુક બુક કરી લીધેલું છે અને જેવું દિવાળીમાં ફરવા જવાનું આવે નજીકના કોઈક સગા ઈશ્વરને પ્યારા થઈ ગયા હોય રામ બોલો ભાઈ રામ થઈ જાય આને કેવા આયોજન પ્રસ્તુત આયોજન ખર્ચાળ પ્રવૃત્તિ છે ખર્ચાળ એટલા માટે છે કે આયોજન કરવા માટે આયોજન કરવા નિષ્ણાતો રાખવાના નિષ્ણાતોને ઊંચી ફી ચૂકવવાની ઊંચી ફી ચૂકવો એટલે ખર્ચો વધે એટલે ખર્ચા પ્રવૃત્તિ છે સમજાણું કે આયોજન કરવા માટે પૂરતી માહિતીની જરૂર પડે આઠમો મુદ્દો માહિતી આપૂરતી આયોજન કરવું છે તો પૂરતી માહિતી જોઈએ જો માહિતી અપૂરતી હોય તો આયોજન સફળ નીવડતું નથી નિષ્ફળ નીવડે છે વિધાન પૂછાય હા વિધાન પૂછાય ને આપણે રીતે વિધાનનો જવાબ લખી શકીએ મુદ્દામાંથી માહિતી જો આયોજન કરવા માટે પૂરતી માહિતી જોઈએ હવે તમે જો અપૂરતી માહિતી આપશો આ આયોજન ખર્ચાળ પ્રવૃત્તિ છે એવું પૂછી શકાય આયોજન નિષ્ફળ નીવડશે સફળ નહીં થાય

કે તમારી દવા સફળ થશે કે નિષ્ફળ સ્ક્રૂ ખામી વાળા નિવળશે કે ખામી વગરના હવે આવતું તું કઈ તો આકરા શાસ્ત્રની પદ્ધતિનો ઉપયોગ કરો છો તમે પણ જો ગણતરીમાં ખામી રહી ગઈ તો એક ગણતરીના આધારે ખોટી ગણતરીના આધારે લીધેલું ડિસિઝન પણ ખોટું સાબિત થાય છે આયોજન નિષ્ફળ નિવળશે તો મર્યાદાઓ કોઈને ન સમજ પડી હોય એવું છે થમ્સ અપ ઓકે જળતા પ્રેરે જડતા પ્રેરે જો એક વસ્તુ છે જડતા પ્રેરે વાળો મુદ્દો શું કે છે

આજે સમજાવવામાં છેલ્લો પાંચ માર્ચનો પ્રશ્ન આયોજનની પ્રક્રિયા ઘટકોને પ્રકારોમાં તો આપણે બહુ ઝડપથી જોવાના છે પ્રક્રિયા છે હે આમાં વહીવિચો ગોયો પ્રક્રિયા છે ચાવી શું છે ફરીક વાર હે આમાં વીચો ગોયો નહીં બાકી અમુક કે હે આમાં વહીવિચો યો હની સિંગની વાત નથી થતા અહીંયા

એટલે લાંબી પ્રક્રિયાવાળા મુદ્દામાં જોયું તો સેમ આ જ વસ્તુ છે તો આયોજન કરવું છે તો માહિતી જોઈશે આ માહિતી એકત્રિત કરો ત્યારબાદ એનું વિશ્લેષણ કરો અર્થઘટન કરો એના આધારે અનુમાન લેવામાં આવે એટલે આમ આયોજન છે એનો ત્રીજું પ્રક્રિયાનો મુદ્દો માહિતી ભેગી કરવાનો છે તો ત્રણ મુદ્દા પેલા જોયા પેલું હેતુ નક્કી કરી દીધા તૈયાર કરવી એટલે કે અહીંયા વિકલ્પોની શું બનાવવાની છે યાદી કે ભાઈ તમે જે આયોજન કરવા માંગો છો દાખલા તરીકે તમે વેચાણ વધારવાનું આયોજન કરવા માંગો છો તો વેચાણ વધારવાનું આયોજન કરવા માટે કયા કયા વિકલ્પો છે ચાલો બોલો તો વિકલ્પો તમે બોલશો વેચાણ વધારવા કયા કયા વિકલ્પો પેલું જાહેરાત ઓકે પછી આ ડિસ્કાઉન્ટ ને ઓફર સ્કીમ ને આ બધું હેમાં આવે દસમું ચેપ્ટર જોયું તું આ બધે હેમાં આવે બરાબર ને હાલો ઘરે ઘરે સેલ્સમેન મેં તમને કીધું તું તમને ખબર ઓલી વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ સમજાવી હતી તો આ બાય વન ગેટ વન ફ્રી ને ડિસ્કાઉન્ટ ને ઓફર ને સેલ ને આ બધું એમાં આવે વેચાણ વૃદ્ધિમાં આવે ત્રીજો ઓપ્શન વેચાણ વૃદ્ધિ ચોથું વેચાણ વધારવા કિંમત ઘટાડી શકાય

કહેવાય વૈકલ્પિક યોજના તૈયાર કરવી મેં આખે આખા વિકલ્પનો લિસ્ટ બનાવી નાખ્યું કે ભાઈ મારે વેચાણ વધારવું છે મારે વેચાણ વધારવાનું આયોજન કરવું છે

દરેક વિકલ્પ વિશે આપણે શું કરવાની છે વિચારણા એક બૌદ્ધિક પ્રક્રિયા છે વિકલ્પોની વિચારણા કરવા માટે ઘણા બધા કાર્યાત્મક સંશોધન ઓપરેશન રિસર્ચ નો ઉપયોગ કરે છે ઓર પૂરું નામ યાદ રાખજો ઓર નું પૂરું નામ ઓપરેશન રિસર્ચ શોર્ટ ક્વેશ્ચન પૂછી શકાય એક માર્ક્સમાં ચાલો વિચાર થઈ ગયા પછી કોઈ એક ચોક્કસ યોજના સ્વીકાર લેવાની વિચાર થઈ ગયા પછી ચોક્કસની વિચારણા કર્યા પછી વિચાર કર્યો હાલો ભાઈ આપણે જાહેરાત સ્વીકાર લઈ જાહેરાત ની યોજના સ્વીકાર લીધી સાતમું ગુણ યોજના નું ઘડતર ને ચકાસણી ગુણ યોજના કોને કહેવાય મૂળ યોજના ને અનુરૂપ કે મૂળ યોજના ને સહાયરૂપ થાય એવી યોજના એને કહેવાય ગુણ યોજના ફોર એક્ઝામ્પલ કાર બનાવવું એ મૂળ યોજના છે ફોર વ્હીલ બનાવ તો કારના ટાયર બનાવવા કે ખરીદવા એ કઈ યોજના યોજના કહેવાય સમજાય છે કાર બનાવવાની યોજના મૂળ યોજના એને અનુરૂપ જ છે ને એને સહાયરૂપ જ થાય ને ટાયર વગર કાર દોડે તો ટાયર જાતે બનાવવા બાર થી ખરીદવા એ અંગેની યોજના એને કહેવાય ગુણ યોજના યોજનાનું મૂલ્યાંકન આખી યોજના નું ને પછી એનું મૂલ્યાંકન કરવાનું બધું બરાબર તો છે ને કોઈ તબક્કામાં મેં ભૂલ તો નથી કરી ને એકત્રીકરણ પેલો બીજો ત્રીજો ચોથો પાંચમો એ કઈ તબક્કામાં ભૂલ તો નથી કરી ને એનું મૂલ્યાંકન કરવાનું તમે ધ્યાનથી જોજો કોઈ પણ ચિત્રકાર ચિત્ર દોરે ને પછી એ ચિત્રને ધ્યાનથી ઓબ્ઝર્વ કરતો હોય તો તમારા મારા જેવા ગોળ દોરે એને ચાર એમાંય ચાર ખૂણા પડતા હોય આમ સર્કલ દોરે એમાંય ચાર ખૂણા પડતા હોય તો આપને તો એ ચિત્રમાં કાંઈ ભૂલ ન દેખાય ચિત્રકાર ધ્યાનથી જોવે અને પછી એ ચિત્રને આમ ફાડીને ફેંકી દે ન મજા આવે પાછું દોરે એને કહ્યું યોજનાનું મૂલ્યાંકન તમે જે યોજના ઘડી છે એનું મૂલ્યાંકન કરો કે એમાં કઈ ભૂલ તો નથી ને કોઈ ખામી તો નથી રહી ગઈ ને કારણ કે મૂલ્યાંકન વગર ડાયરેક્ટ યોજનાનો અમલ કરી નાખશો તો આવી ભૂલવાળી યોજનાનો અમલ થશે એકમને નુકસાન થશે એકમને ફાયદો થવાની જગ્યાએ આ યોજના નુકસાનકારક સાબિત થશે સમજાય છે લુક એન્ડ લુ લીપ યાદ રાખજો જુઓ અને આગળ વધો જુઓ ને આગળ વધો શું કે ખબર પહેલું સ્ટેપ હેતુ નિર્ધારણ થઈ ગયું જોઈ લો બરાબર થયા છે હેતુ નિર્ધારણ આ ઓકે ચાલો પછી આગળ વધો માહિતી નું એકત્રીકરણ વિશ્લેષણ કરો માહિતી બરાબર એકત્રિત થઈ છે કોઈ ખોટી માહિતી નથી આવી ઓકે પછી આગળ સમજાણ સ્ટેપ બાય સ્ટેપ અને કયો જુઓ ને આગળ વધો સુનિયોજિત વ્યાખ્યા બધા યોજના સમયગાળો એક વર્ષ કે તેથી ઓછો આટલું યાદ રાખી લ્યો એટલે સમજી લેવાનું કે તમને સુનિયોજિત યોજના આવડી ગઈ સુનિયોજિત યોજના ફરી એકવાર નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની યોજના ઘડાય એને કહેવાય સુનિયોજિત યોજના ટૂંકો ગાળો એટલે સમયગાળો કેટલો એક વર્ષ કે તેથી ઓછો બરાબર કાયમી યોજના રોજબરોજના કાર્ય માટે રોજબરોજની પ્રવૃત્તિ માટે જે પ્રવૃત્તિઓનું વારંવાર પુનરાવર્તન થાય છે એના માટે જે યોજના ઘડાય એને કહેવાય કાયમી યોજના ફોર એક્ઝામ્પલ તમારે સ્કૂલનું ટાઈમ ટેબલ કાયમી યોજના છે તમારે રોજે રોજ સાહેબને પૂછવા જવું પડે હે સાહેબ કાલે હું કયા ચોપડા લાવું કાલે કેટલા લેક્ચર આવશે કેટલા મિનિટ ના આવશે તો પૂછવા જવું પડે છે રોધ બૌદ્ધની પ્રવૃત્તિ છે એકનીક પ્રવૃત્તિનું પુનરાવર્તન થવાનું દર સ્કૂલમાં જવાનું છે ભણવાનું છે ઘરે આવવાનું છે ઊઈ જવાનું છે જવાનું છે ભણવાનું છે ઘરે આવવાનું છે ઊઈ જવાનું તો આવી પ્રવૃત્તિ માટે જે યોજના ઘડાય ઘડાયને કહેવાય કાયમી યોજના તો તમારી સ્કૂલનો ટાઈમ ટેબલ એકાયમી યોજના છે ક્લિયર કાર્યકારી યોજના કાર્યકારી યોજના હું કે છે યાદ રાખજો એકમના વિભાગો કાર્ય જૂથો વ્યક્તિ પાસેથી કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામ લેવા માટે જે યોજના ઘડાય રિપીટ કરું છું એકમના વિભાગો કાર્ય જૂથો અને વ્યક્તિ પાસેથી કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામ મેળવવા માટે જે યોજના ઘડવામાં આવે એને કહેવાય કાર્યકારી યોજના

એક ઉપયોગી યોજના એક બીજાના વિરુદ્ધમાં છે કાયમી યોજના કેવું હતું વારંવાર ઉપયોગ થતી હતી જ્યારે એક ઉપયોગી યોજના એક જ વાર ક્લિયર તો ઓપોઝિટ છે એટલે બંનેના તફાવત આવડવા જોઈએ નેક્સ્ટ આકસ્મિક યોજના આકસ્મિક યોજના યોજના કોને કહેવાય હું તમને કહી દઉં કોઈ ઓલરેડી ઘડી હવે યોજના ઘડી નાખી છે યોજનાનો અમલ કરો એ પહેલા કોઈ એવા આકસ્મિક સંજોગો આવી પડ્યા કે ઘડેલી યોજનામાં ફેરફાર કરવા પડ્યા એને કહેવાય આકસ્મિક યોજના દાખલા તરીકે કોઈના લગ્ન પ્રસંગ છે દસ તારીખે નક્કી થઈ ગયા હોય લગ્ન પ્રસંગ અને કોરોનામાં સરકારે એવી ગાઈડલાઇન જાહેર કરી દે કે ભાઈ લગ્નમાં માત્ર પચાસ વ્યક્તિની મર્યાદા રહેશે તો એના લગ્ન એને દસમા મહિનામાંથી પચીસ દસમા મહિનામાં લગ્ન હોય એના ત્રીજા મહિનામાં ચોથા મહિનામાં લગ્ન ખસેડવા પડે તો આ જે યોજના છે એને કહેવાય આકસ્મિક યોજના કોઈ આકસ્મિક કારણોસર તમારા અગાઉના પ્લાનિંગમાં ફેરફાર કરી જૂના પ્લાનિંગમાં ફેરફાર કરી નવું પ્લાનિંગ બનાવવું પડે એને કહેવાય આકસ્મિક યોજના ક્લિયર અને વ્યૂહાત્મક યોજના વ્યૂહાત્મક યોજના યાદ રાખજો ધંધાકી એકમ પોતાના ફિલિસોફી અનુસાર ધ્યાય નક્કી કરે ધંધા કે એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસોફી થી કામ કરશે તે દર્શાવતી યોજના એટલે વ્યૂહાત્મક યોજના ક્લિયર બે માર્ક્સમાં પૂછાઈ શકે વ્યૂહાત્મક યોજના ત્રણ માં બી પૂછાઈ શકે અને ઘટકો સુનિયોજિત યોજના ભણાવી તો ખરાબે

ઓકે બીજું વ્યૂહરત્ન વ્યુહરત્ન એટલે હું ખબર તમે તમારો ધ્યેય સિદ્ધ કરવા જે વ્યૂહ અપનાવો એને કહેવાય વ્યૂહરત્ન ફોર એક્ઝામ્પલ જીઓ એ કેવી વ્યૂહરચના બનાવી શરૂઆતમાં મફત આપવું આપને આમ ટેવ પાડી દીધી આપને કહીએ તો ઇન્ટરનેટનું વ્યસન આપ લગાડી દીધું ને પછી સાતસો રૂપિયા પહોંચા દીધું ધેટ્સ અ વ્યૂહરચના સ્ટ્રેટર્જી ક્રિકેટમાં ખબર સ્ટ્રેટર્જી આપને આવે કે હું આવી રીતના આમ બોલ નાખીશ આ બાજુ ના તું આ બાજુ ઉભો રહેજે કેચ પકડી લેજે વ્યૂહરચના સ્ટ્રેટર્જી ઓકે નીતિ નક્કી કરેલા ધ્યેય સિદ્ધ કરવા સંચાલકો જે નિર્ણયો લે જે વ્યૂહરચના નક્કી કરે એમ કહેવાય નીતિ યુદ્ધની નીતિ રણ નીતિ બાહુબલીમાં જોયું હોય તો નીતિનું એક એક્ઝામ્પલ આપું બાહુબલીમાં ખબર રણનીતિ ઓલો કાલી કે છે એને હરાવવા માટે રણનીતિ ઘડે કે ભાઈ તમે દક્ષિણ દિશામાંથી આવજો ના અંતે એ નીતિ કહેવાય સમજાય છે નીતિ શું કામે હોય એક ધ્યેયને સિદ્ધ કરવા માટે આગળ પદ્ધતિ વિધિ વિધિ એટલે કોઈ કામ કરવાની રીત વિધિ એટલે હું કોઈ કામ કરવાની રીત કોઈ કામ કઈ રીતે કરશો એનો માર્ગ વિધિ દર્શાવે છે ફોર એક્ઝામ્પલ ચા બનાવવાની વિધિ ચા બનાવવાની વિધિ શું સૌપ્રથમ પાણી નાખો એમાં થોડું મીઠું નાખો સોરી હળદર નાખો મીઠું તો પછી નાખવાનું હોય ને પછી પછી ચાની ભૂકી નાખો આવું બધું આવે ને નિયમો રૂલ્સ રૂલ્સ શું છે નિયમો વિધિ નિશ્ચિત કરે છે અને સ્પષ્ટ સમજ આપે છે એક માર્ક્સ નો પ્રશ્ન પરીક્ષા પૂછાય કે કોણ વિધિ નિશ્ચિત કરે છે તો કે નિયમો વિધિ નિશ્ચિત કરે છે એની સ્પષ્ટ સમજ નિયમો નિયમો શું કામ હોય જે બરાબર રીતે સિદ્ધ થાય કોઈ આડાહુડું ના થાય એટલા માટે નિયમો હોય નિયમો પછી અંદાજપત્ર અંદાજપત્ર શા માટે હોય અંકુશના સાધન તરીકે પરીક્ષામાં પૂછાય અંકુશના સાધન તરીકે એનો ઉપયોગ થાય અંદાજપત્ર અંદાજપત્રમાં શું હોય કયા કયા અંદાજપત્ર આવે પરીક્ષામાં પૂછાય અંદાજપત્ર અંદાજપત્ર અંદાજપત્રના પાંચ પ્રકાર છે પાંચ પ્રકાર પી છે બે માર્ક્સમાં પૂછાય છે યાદ રાખજો પરીક્ષામાં પૂછાય બે માર્કસ માં અંદાજપત્ર એટલે અથવા અંદાજપત્રના પ્રકારો જણાવો બરાબર અને છેલ્લો મુદ્દો કાર્યક્રમ કાર્યક્રમ એટલે તમે કામને જે ક્રમ આપો એને કહેવાય કાર્યક્રમ સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું તો કે એકમના દરેક વિભાગના અંદાજપત્રને સાંકળીને ભેગું કરીને એક જે મુખ્ય અંદાજપત્ર બનાવવામાં આવે એને કહેવાય સર્વોચ્ચ અંદાજપત્ર બરાબર છે યસોનો ખબર પડી ગઈ ક્લિયર ડન તો આજના રિવિઝનને અહીંયા આપણે પૂરું કરીએ છીએ ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવજો ટાટા બાય બાય સી યુ જય હિન્દ જય ભારત